अमीटाबाद गरीबों ने कस्तूरी गणाती डूंगरी है तेना भाव 100 रुपया किलो सुधी पहुंची दादा गृहिणो बजेट बगड़ी गयु तरह आज डूंगरी भाव है के दिवस सुधी आ रीते स्थिर हे कि शू भाव हे तो बातचीत करवा अपनी साथ सूरत एपीएमसी वेपारी है बाबू भाई अपनी साथ बातचीत करूँ। बाबू भाई डूंगरी जो गरीबों की कस्तूरी गणा है तरह भाव 100 रुपया सुधी पहुंची गया है शू कारण से जो आम जवाइए तो ડુંગળીના આટલા બધા ભાવ એક મહિનામાં વધવાનું મેઇન કારણ છે કે જે જ્યાં ડુંગળીનું ઉત્પાદન થાય છે મહારાષ્ટ્ર સૌરાષ્ટ્ર અને કર્ણાટક ત્યાં છેલ્લે જે ભારે વરસાદ પડ્યો એમાં જે નવી ડુંગળી અત્યારે આ સમય પર ખરેખર માર્કેટોમાં ઠંગવાવી જોઈએ એ ડુંગળીનો ખેડૂતોનો માલનો મોટા પાયે નુકસાન થવાના કારણે નવી ડુંગળી અત્યારે માર્કેટમાં બહુ ઓછા પ્રમાણમાં આવે છે એક કારણથી અત્યારે આ ભાવ વધારો થયો છે। બીજું અત્યારે આ સીઝનમાં કર્ણાટકના હુબલીથી ડુંગળી અહીંયા ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં આવતી હતી અત્યારે હુબલીમાં અને કર્ણાટક હોય કે કેરલા હોય ત્યાં પરિસ્થિતિ એવી છે કે મહારાષ્ટ્રથી ડુંગળી ત્યાં નિકાસ થાય છે એ કારણથી આપણા ત્યાં માલની આવકની થોડી શોર્ટેજ થઈ છે। બીજું કે હવે આવનારા દિવસોમાં તહેવારોના દિવસો આવે છે અને ડુંગળીનો થોડો વપરાશ વધી જાય છે કારણ કે હોટલ લારી ગલ્લા તહેવારોમાં આ કલ્ચર વધે છે અને એમાં ડુંગળીનો વપરાશ મોટા પાયે હોય છે એટલે થોડીક આવકના સામે ડિમાન્ડ વધુ હોવાના કારણે આ છેલ્લા એક મહિનામાં જે મહિના પહેલાં 500 થી 600 રૂપિયા પ્રતિ 20 કિલો અમારી માર્કેટમાં વેચાતી હતી તે આજે 1000 થી 1200 રૂપિયા થઈ ગઈ છે। પરંતુ આ વખતે જેવું પાછલા ભૂતકાળમાં આપણને ડુંગળીનો જે દુઃખદ અનુભવ થયેલો અમારું પોતાનું એવું માનવું છે કે એટલી બધી શોર્ટેજ ઊભી થશે નહીં કારણ કે સરકાર પણ આ દિશામાં સારા પગલાં લઈ રહી છે અને નવી ડુંગળી જે હવે જે વધેલી છે એ ખેડૂતોના પાકનું માર્કેટોમાં ઠલવાતી જશે એટલે ટૂંક સમયમાં ભાવો એકદમ અંકુશમાં આવી જશે। અચ્છા બાબુભાઈ અત્યારે 100 રૂપિયા પર ડુંગળીનો ભાવ છે તો શું લાગે છે આ દિવાળી પછી પણ જો ભાવ વધી શકે છે કે દિવાળી પછી આ ભાવ પર અંકુશ આવશે? નહીં, દિવાળી પછી જે નવો માલ જે ખેડૂતોનો હવે નીકળવાની તૈયારીમાં છે જે વધી ગયેલો સારો માલ છે એ બજારોમાં ઠલવાશે એટલે દિવાળી પછી નહીં પણ દિવાળી પહેલાં પહેલાં બી ભાવો અંકુશમાં આવે એવી અમારી પોતાની ધારણા છે। અચ્છા બાબુભાઈ આપણે જે સુરતમાં અત્યારે દરરોજ આશરે કેટલા ટન ડુંગળી આવતી હશે? અત્યારે ટન કરતાં અમારા તો માર્કેટમાં એમ સમજો કે ડુંગળીની આમ એવરેજેબલ 35 થી 40 ટ્રક એક ટ્રકમાં 10 થી 12 ટન આવે એટલી આપણા સુરત શહેરને જરૂરત હોય છે એના સામે અત્યારે 25 થી 30 ટ્રક આવે છે એટલે થોડુંક શોર્ટેજ છે અને ડિમાન્ડ વધારે છે। તો જોયું દર્શક મિત્રો જેવી રીતે આ બાબુભાઈ વેપારી છે એપીએમસી માર્કેટના તેમણે સ્પષ્ટ કહ્યું છે કે દિવાળી સુધી જે છે જે નવા પાક જે થઈ ગયા છે ડુંગળીના તે હવે ધીમે ધીમે આવવા લાગશે પરંતુ દિવાળી સુધી આ જ રીતે જે છે થોડી ઘણી શોર્ટેજ રહેશે વર્તમાન જે ઇતિહાસમાં જે પહેલી વખત જે થયું છે કે જે પાક જે ડુંગળીના ભાવ જે 100 રૂપિયા કિલો પહોંચ્યા છે જે આની પહેલાં જે હતું એટલી બધી ખરાબ પરિસ્થિતિ થશે શોર્ટેજ નહીં થશે પરંતુ દિવાળી સુધીમાં જે છે ભાવ અંકુશમાં આવશે અને એનું જે મુખ્ય કારણ એ છે કે જે અત્યારે ડિમાન્ડ વધી છે તહેવારો હોવાના કારણે લોકોમાં જે વપરાશ વધારે થયો છે તેનું પણ એક મુખ્ય કારણ છે કે ડુંગળીનો ભાવ વધ્યો છે પરંતુ આગામી દિવસોમાં આનાથી સુરતની જનતાને પણ રાહત મળશે તેમ બાબુભાઈ સંકેત આપી રહ્યા છે। કેમેરામેન સાથે સુરત મિશ્રા લોકસત્તા જનસત્તા સુરત।